वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर पांचमू तरंग बावनमू 28-24 सुधीनी कथा आपणे श्रवण करी। मानकुवा गाममां अदाभाई जेवा भक्तराजना दरबारमां बिराजमान भगवान श्रीहरिए कंईक अद्भुत वातो करी। केवी वातो करी थोड़ू रिविजन करिए। અમુક અમુક વાતો સાગરમાં એવી વાત આવે છે, એવી વાત આવે છે આપણે જાણે ક્યારેય સાંભળી જ ન હોય। મહારાજે કહ્યું, બીજા સંતોને ભક્તોને તુચ્છ માને છે એને હરિભક્ત જ સમજવો નહીં। બીજી વાત કરી, જીવને જ્યારે પોતામાં મોટાઈ દેખાવા લાગે છે ત્યારે એને બીજાની મોટપ દેખાતી નથી, બીજાનો મહિમા રહેતો નથી, અને પરિણામે એ સત્સંગમાં લાંબો સુધી ટકવાનો નથી। ત્રીજી વાત, કરોડો રૂપિયાનો ધંધો હોય પણ હિસાબ ન રાખે તો દિવાળું ફૂકે, એવી જ રીતે અમે કરેલી આ વાત કઈ વાત, પોતામાં મોટપ દેખાવા લાગે પછી સંતો ભક્તોની મોટપ એને દેખાતી બંધ થઈ જાય। સંતોને ભક્તો જેને તુચ્છ લાગે એ પછી હરિભક્ત જ રહેતો નથી। અમારી કરેલી આ વાત એનો અંતરમાં જે તપાસ નથી રાખતો, આવી રીતનો હિસાબ નથી રાખતો કે મારા અંતરમાં સંતો ભક્તોનું તુચ્છપણું દેખાય છે કે નહીં, મને મારામાં મોટપ દેખાય છે કે નહીં, આવી રીતે હિસાબ નથી રાખતો એ હરિભક્ત પણ આ સત્સંગમાંથી એક દિવસ પતન પામે છે। પછી મહારાજે ચરણ પકડાવી, એક એક હરિભક્તોને પગ પકડાવી પ્રતિજ્ઞા કરાવી, જે ખોટું બોલશે, પોતાના અંતરની વાત જેવી હશે એવી નહીં જણાવે, તો મહારાજ કહે છે અમે તો જાણીએ જ છીએ, અમે અમારા અંતરની વાત પહેલા કરીએ। ખૂબ સરસ મહારાજ વાત કરે છે, પહેલા અમે અમારા અંગની વાત કરીએ છીએ, સંતોને અને હરિભક્તોને જોઈ અમને ઉત્સાહ થાય છે। જે સંતોને હરિભક્તો છે તે બધા એક એકથી ઉત્તમ છે એવું અમને અખંડ દેખાય છે। આ સભામાં આપણ સહુના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની જાણે ઉગ્યા કોટે ઇંદુ છે। સંતોને હરિભક્તોને જોઈને એક એકથી ઉત્તમ છે એવું દેખાય છે। અહો આ ભક્ત કેવા, અરે આ સ્વામી કેવા, વચનામૃતમાં શ્રીજી મહારાજ શું કહે છે? પ્રથમનું વચનામૃત 31મું, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ધ્યાનથી સાંભળજો। ઓનલાઈન સાંભળનારા ભક્તો શ્રીજી મહારાજની આ વાત સાંભળવા જેવી છે। વચનામૃતમાં બે શબ્દ સાંભળજો, જ્યાં મહારાજ એવું બોલ્યા છે આમાં શું બોલ્યા જો મહારાજનો શબ્દ, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ તમે સમજો છો
તેમ નાનપ મોટપ નથી, જેમ તમે સમજો છો એમ નાનપ મોટપ નથી। સાગરમાં મહારાજે અનેક જગ્યાએ વાત કરી, જગતની રીત આવી છે, સત્સંગની રીત આવી છે। જગતમાં જે વટ પાડવા જાય એ મોટો દેખાય, આગળ વાત આવી હતી ને, અને આ સત્સંગમાં જે દાસ થવા જાય એ મોટો છે। ગુરુજીનું સૂત્ર છે, સત્સંગમાં જે હીરો જીરો થાય એ ભગવાનની પાસે હીરો થાય। સત્સંગમાં જીરો થઈ જાય, પોતાનું અસ્તિત્વ એકદમ ઓગાળી નાખે, પાણીમાં સાકર નાખો ને ઓગળી જાય ને એવી રીતે, ક્યાં ક્યાં આપણે જીરો થવાનું છે। આપણામાં કંઈક સારા સદગુણ હોય, આપણામાં સારી કળા હોય, આપણામાં સારી બુદ્ધિ હોય, આપણામાં સારી આવડત હોય, આ સારા સદગુણો આપણામાં અભિમાન જન્માવે છે, અને આવેલું અભિમાન આપણી દરેક ઇન્દ્રિયોમાં, આપણી દરેક ક્રિયામાં પ્રગટ થાય છે। અને એ અભિમાન જ્યારે પ્રગટ થવા લાગે ત્યારે પછી સંતોનો ભક્તોનો અભાવ, અવગુણ અને દ્રોહ ત્રણે ત્રણ વસ્તુ થવા લાગે। તમે સમજો એ નાનપ મોટપ જુદી રીતની છે। વચનામૃતમાં મહારાજ કહે, લોકમાં કેવું છે કે જેને એક ઘોડું હોય એના કરતા બે ઘોડાવાળો છે ને મોટો કહેવાય, બે ઘોડા કરતા ચાર ઘોડાવાળો હોય એના કરતા મોટો કહેવાય। આ જગતની રીત, સત્સંગની રીત એવી નથી। મોટપ તેઓ પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને અને તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે, અને એ બે વાના જેને ન હોય તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે। ભગવાનના નિશ્ચયે કરીને અને ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને, આ સત્સંગમાં સાચી મોટપ એવી છે। નિશ્ચયની બાબત આવે, ભગવાનની આજ્ઞા પાળવાની બાબત આવે ત્યારે આપણને એમ થાય નાના બાળકોને તાળીઓથી વધાવીએ। એકવાર ટકોર કરી હોય ને, મેં જોયું અમેરિકાના છોકરાઓ, એની સમજણ એટલી બધી મેચ્યોર થયેલી હોય છે, એકવાર તમે ટકોર કરી હોય ને એ ટકોર એને કાયમ માટે યાદ રહી જાય, અને ઘણી વાર પાકે ઘડે, અમુક એવા પાકા ઘડા થઈ ગયા હોય ને, તમે ગમે એટલું કહી કહીને થાકી જાવ ને તમારું ગળું ફાટી જાય, પણ જે છે હસમુખભાઈ ખબર છે, પેલી કસરતમાં આવે છેલ્લે શું આવે, જે છે થે, એ થોડી વાર 1 2 3 4 1 2 3 4 અને પછી જે છે ખરેખર આવું છે। એ અમે ગામ આખું સત્સંગે છીએ પણ ચાર જણા મંદિરે જઈએ। સત્સંગ કથા આ બધી વસ્તુ એ સમજવાની હતી, જીવનમાં ઉતારવાની હતી, પણ સમજણ વિના માણસે એટલું બધું કર્યું ને, કે કર્યું ખરું પણ એનું ફળ ન મળ્યું। શ્રીજી મહારાજ શું કહે છે, નિશ્ચયે કરીને આજ્ઞા પાળવે કરીને, ભગવાન જેવા છેવા મહારાજને જાણે એમાં જીવની મોટપ છે। મહારાજે કહેલી જે આજ્ઞા છે, જેવી આજ્ઞા છે ને સાર ધાર પાળે એમાં જીવની મોટપ છે। અને પ્રથમ કહી એવી મોટપ તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્તને વિશે છે, કેમ જે આજ જે સર્વ હરિભક્ત છે તે એમ સમજે છે જે અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે, અમે કૃતાર્થ થયા છીએ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે। આજ્ઞામાં રહ્યા થકા ભગવાનની ભક્તિ કરે છે। ગુરુજી વારંવાર કહે છે ને કે હવે તો મહારાજને થેન્ક યુ કહેવાની જરૂર છે, થેન્ક યુ કહેવાની જરૂર છે કે આ કળિયુગમાં મહારાજે આપણને આવો યોગ આપ્યો, આવા ભક્તો, આવા ગુરુદેવ, આવા સંતો, આવા હરિભક્તોનો આ ભીડો, આ ભીડામાં આપને રાખ્યા। એક એક ભક્તને, એક એક સંતને પ્રત્યક્ષ મહારાજને વિશે ભાવ છે, આ મહારાજ પ્રગટ છે, આ ગુરુદેવ પ્રગટ છે, આ સત્સંગ પ્રગટ છે, અને કલ્યાણ પણ થશે એમ નહીં, કલ્યાણ પણ। તપરે તે રથમાં હું
કઈ નાવ જાણું તપરે તે રથમાં, કઈ નાવ જાણું સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું, ના ગઈ ગંગા ગોદાવરી કાસે ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. સાચો ભગવાનનો ભક્ત છે. મહારાજ એમ કહે છે, તમે સમજો છો એમ નાનપ અને મોટપ નથી. જગતની મોટપ, જગતની નાનપ જુદી રીતની હોય છે. સત્સંગની મોટપ અને સત્સંગની નાનપ જુદી રીતની હોય છે. બાઇબલમાં 4, 5, 10 જગ્યાએ વાત આવે છે. બહુ સરસ બાઇબલનો પ્રસિદ્ધ ઉપદેશ કહેવાય છે. શું કહેવાય છે? આ જગતમાં પહેલા બેસે છે ને એને ઈશ્વરને ત્યાં છેલ્લે સ્થાન મળશે, અને આ જગતમાં ઘણીવાર છેલ્લે બેઠો છે ને એને ઈશ્વરને ઘરે પહેલા સ્થાન મળશે. આ બાઇબલનું પ્રસિદ્ધ વાક્ય છે. આ જગતની રીત જુદી છે, ભગવાનની રીત જુદી છે. માટે એવા જે હરિભક્ત તેનો કંઈક દેહ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં, અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. વચનામૃત પ્રથમનું 31મું શ્રીજી મહારાજ એમ કહે છે, સાગરમાં અમને તો એક એકથી ઉત્તમ દેખાય છે. આ સભામાં આપણ સહુના તેજોમય તન છે. ગણોદના દરબાર અભયસિંહ બાપુ એકલા બેઠા છે. એમનો પહાય તો સેવક આવીને બેઠો. બાપુએ કહ્યું, જાને મંદિરે સંતો પધાર્યા છે, તું જરાક તપાસ કરીને આવ, સંતો જો મંદિરમાં હોય તો આપણે સમાગમ કરવા જઈએ. સેવક થોડી વારમાં પાછો આવે અને કહે, બાપુ મંદિરે ગયો પણ કોઈ હતા નહીં. બાપુએ કહ્યું કે અત્યારે તો ઠાકોરજીને થાળ ધરાવવાનો સમય છે, લગભગ સંતો ગમે ત્યાં ગયા હોય પણ મંદિરમાં કોઈક તો હોવા જોઈએ. હા બાપુ, એક નાનકડા સ્વામી હતા. શું કીધું? તું હમણાં કહેતો હતો કોઈ? અરે પણ બાપુ, તમે કહેતા હતા કે આપણે સમાગમ કરવા જઈએ, કોઈક મોટા સ્વામી હોય, મોટો તકિયો નાખ્યો હોય, મોટો ઢોલિયો કર્યો હોય, મોટું પેટ હોય, મોટી આપણી ઘણી રીતની મોટે હોય, બરાબર, મોટી દાઢી હોય, આવા કંઈક મોટા હોય તો બરાબર છે. આપણે સમાગમ કરવા જવું હોય તો? એક સેવકની આવી અવળી સમજણ જોઈ અને દરબાર અભયસિંહજી ઉગ્ર થયા ને બોલ્યા, અરે બોલમાં બોલમાં ગોલકુના, તને ક્યાં ખબર છે, એ ભગવાન સ્વામિનારાયણની ચૂંદડી ઓઢીને બેઠેલા નાના સાધુ છે ને, પણ તારું અને મારું ને કરોડો જીવનું કલ્યાણ કરે એવા મોટા છે, એવા મોટા છે. જે દિન તાકે સેવા બની આવે તે દિન અતે આનંદ રહાવે. અમારા મનમાં આવા સંતો આવા ભક્તોની જે દિવસે સેવા થઈ જાય ને આનંદ આનંદ થઈ જાય. સેવા ન બની આવત જે હિવારા, જે દિવસે સેવા ન થાય, કોઈક કારણસર સેવા ચૂકી જઈએ, અંતર મે દુખ હોત અપારા. શ્રીજી મહારાજ એમ કહે છે, અમારું અંગ, હમણાં હું કહેતો હતો ને વચનામૃતમાં, જ્યાં જ્યાં અમારી રુચિ, અમારા અંતરનો અભિપ્રાય, અમારો સિદ્ધાંત, રુચિ અભિપ્રાય ને સિદ્ધાંતના વચનામૃતો જ્યાં જ્યાં છે ને, નંદ સંતો એમ કહેતા તો અમૃતનો જ કટોરો છે, પણ તેમ છતાં આ મહારાજની રુચિ, મહારાજનો અભિપ્રાય અને મહારાજના સિદ્ધાંતનું જે અમૃત છે ને એનું વારંવાર પાન કરવું. ગુરુજી એકવાર સરસ વાત કરી હતી કે જે દિવસે આપણે ભગવાનની સેવા નથી થઈ, જે દિવસે આપણાથી ભગવાનનું સ્મરણ, સેવા અને સત્સંગ, એ તમે ત્રણ વાત રાખજો યાદ, જીવનમાં લાવવા મીઠો સ્વાદ, જીવનમાં લાવવા મીઠો સ્વાદ, તમે ત્રણ વાત રાખજો યાદ. આપણો એકે એક દિવસ આપણાથી કોઈક સંત, કોઈક ભક્ત,
અરે આ દુનિયાનો કોઈ પણ જીવ પ્રાણી માત્રની સારી એવી સેવા થાય, એકાદ દિવસે એના અંતરમાંથી રાજીપો મળી જાય એવું એકાદ દિવસમાં કામ કરવું જ જોઈએ. સ્મરણ, ભગવાનનું ભજન. અત્યારે ચાતુર્માસમાં જે જે ભક્તોએ નિયમ લીધા છે, હરિસ્મૃતિના નિયમ હોય, વંદુના પદના પાઠના નિયમ હોય, જનમંગલના નિયમ હોય, કે જે કોઈ નિયમ છે માળાના, પણ એ સ્મરણ છે. સેવા કરીએ, સ્મરણ કરીએ અને સત્સંગ કરીએ. દિવસમાં એક વાર આપણા કાને મહારાજની બળ ભરેલી પૂજ્યપાદ ગુરુદેવના મુખે પ્રગટ થયેલી વાતો એક વાર આપણા કાને પડી જાય ને, સેવા, સ્મરણ અને સત્સંગ આ ત્રણ ટેબ્લેટ સવાર બપોર સાંજ લઈને એનો દિવસ દિવસ સફળ સફળ ને સફળ. કોઈ મે દોષ દેખાત લગારા, અંતર દુખાત બારન પારા. અમને કોઈમાં લગારે પણ દોષ દેખાય, અમારું અંતર અપાર દુઃખ પામે છે. કોમે દોષ દેખાત લગારા, અંતર દુખાત વારન પારા. એ તાકો પ્રસન્ન કરે તરત જબહી, અંતર શાંતિ હોવે તબહી. પછી અમે જ્યારે જેનો દોષ આવ્યો હોય તેને તુરંત રાજી કરીએ ને, ત્યારે અમારા અંતરમાં શાંતિ થાય છે. શ્રીજી મહારાજનું મુંડન થતું હતું, ઘણા બધા સંતો ભક્તો દર્શન કરતા હતા. એમાં મુંડન પૂરું થઈ ગયું, બધા સંતો ભક્તોએ ખૂબ ભાવથી દર્શન કર્યા અને થોડી વારમાં મહારાજ સ્નાન કરીને સભામાં આવ્યા. એક બાળક એટલો બધો રડે, છોકરો રડે, અવાજ સંભળાય મહારાજને, બે ત્રણ સંતો ભક્તોને મનાવે સમજાવે, પેલો છાનો ન રહે, નાનો દીકરો. મહારાજે પૂછ્યું, આ છોકરો કેમ રડે છે? અરે મહારાજ, એક ગામમાંથી એક નાનો બાળક આજે આવેલો, એણે સાંભળેલું કે શ્રીજી મહારાજ મુંડન કરવાના છે, મહારાજના પ્રસાદીના વાળ એ દીકરાને જોતા હતા, પણ જાજા સંતો ભક્તોની ભીડ હતી, બધા સંતો ભક્તોએ પ્રસાદીના વાળ લઈ લીધા એટલે છોકરો રડે છે, કે હું રહી ગયો, મહારાજના વાળ મને મળ્યા નહીં, આ પ્રસાદી મને ન મળી. આવી વાત મહારાજે જ્યારે સાંભળી, મહારાજ કહે, નાનો દીકરો એને આટલો બધો મહિમા અને અમારા વાળ માટે આટલું બધું રડે છે, તમને કોઈને એમ ન થયું કે ચાલો દીકરાને આપીને રાજી થઈએ? બોલાવો દીકરાને અહીંયા. સુકાનંદ સ્વામીને કહ્યું, સુખમુનિ એક કાતર લાવો. સુકાનંદ સ્વામી કાતર લાવ્યા. અક્ષરાનંદ સ્વામી વાતોમાં વાત લખી, શ્રીજી મહારાજે પેલા દીકરાને બોલાવીને કહ્યું કે જો બેટા, તારે વાળ જોઈએ છે ને મારા? છોકરો કે હા મહારાજ, એ પ્રસાદી મારે રાખવી છે. જો અમારા માથાના જેટલા વાળ છે ને, એમાં શ્રેષ્ઠ વાળ છે ને, ચોટલીના વાળ કહેવાય. શ્રીજી મહારાજ ચોટલી ઊંચી કરી સુકાનંદ સ્વામીને કીધું કે અમારી ચોટલી કાપી નાખો, પણ આ બાળકને મારે રાજી કરવો છે. ચોટલીના વાળ કાપીને મહારાજે દીકરાને આપ્યા. બોલો, એક નાના બાળકને રાજી કરવાનું તાન કેવું? કોને? અને આપણે આપણા પૂજ્યપાદ ગુરુજીનું જીવન તમે જુઓ. આ નાના નાના દીકરાઓ હમણાં શ્રીજી ભગત કીર્તન ગાતા હતા. ગુરુજી તો ઉપર છે, આપણે નીચે છીએ બધા, પણ શ્રીજી ભગત કેટલું સરસ કીર્તન ગાય છે એની સૌથી સારી અને શ્રેષ્ઠ નોંધ ગુરુજીએ લીધી. ઉપર મને બોલાવીને સ્પેશિયલ પૂછ્યું કે કોણ કીર્તન ગાય છે, આટલો સરસ કંઠ શ્રીજી ઇન્ડિયાવાળો. ગુરુજી એટલા બધા રાજી થઈ ગયા શ્રીજી તારા ઉપર, આજે તો બર્થડેની ગિફ્ટ મળી ગઈ તને. બોલ. હરિજન જન કુ હરિજન હરે જન કુ દબાવે, તાકો અભાવ તરત ઉર આવે. એટલી સરસ ચોપાયો છે, પણ ફટોફટ વાંચીએ. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તો અમારા મનમાં તેનો તરત અભાવ આવે છે. તાકો અપમાન કરીએ જબ હું, અંતર મે સુખ રહે તબ હું. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે, ધાકધમકી આપે, મહારાજ એમ કહે છે, ત્યારે અમારા અંતરમાં તેનો અભાવ આવે છે. અને દબાવનારાનું અપમાન કરીએ ત્યારે અમારા અંતરમાં સુખ થાય છે.
શ્રી ભાષ્યમાં ભગવતપાદ રામાનુજાચાર્યજીએ લખ્યું, ભગવાનનો એવો સ્વભાવ છે, ભગવાનનો કોઈ અપરાધ કરે એને ભગવાન માફ કરે છે, પણ ભગવાનના ભક્તનો કોઈ અપરાધ કરે એને ભગવાન ક્યારેય માફ નથી કરતા. સત્સંગની બે ઘટનાઓ, જીવા ખાચર, અલૈયા ખાચર, બંને માની હતા. આધારાનંદ સ્વામીએ નોંધ લીધી આ સભા ચાલે છે ને એમાં અલૈયા ખાચર બેઠા છે, સાંભળ્યું હતું ને તમે? અને સ્વામીએ કેવી સરસ નોંધ લીધી કે શ્રીજી મહારાજ આ વાત તો કરે છે, પણ આ બધી વાત મહારાજ કોના માટે કરે છે? અલૈયા ખાચરને ઉદ્દેશીને કરે છે, ઇનડાયરેક્ટલી. આવું સ્વામીએ લખ્યું છે, આગળ આપણે વાંચ્યું હતું. એટલે અલૈયા ખાચર જેવા જે હોય, એટલે કે માનના અંગવાળા જે હોય, આપણે બધા માની જ છીએ. આપણને વાહ વાહ થાય તો મજા, પણ હમણાં 4-5 દિવસ જો બરાબર સંતોએ દંડો લીધો હોય ને, મહારાજ કે નિત્ય 5 ખાસડા મારતા હોય, નિત્ય 5 ખાસડા, આવું લખ્યું, નિત્ય રોજ. આપણે એક વાર જો માર્યા હોય ને તો 5 પૂરા ના થવા દે. હસમુખભાઈ, ત્રીજે ચોથે શું પરિણામ આવી તો ખબર નહીં પછી, બરાબર. બે સત્સંગના પાત્ર, જીવા ખાચર, અલૈયા ખાચર. જીવા ખાચરે શું ભૂલ કરી? શ્રીજી મહારાજનું માથું કાપી નાખવા માટે ષડયંત્ર કર્યું. શ્રીજી મહારાજનું, ભગવાનનો અપરાધ કર્યો. અને બીજા હતા અલૈયા ખાચર, એણે મુક્તાનંદ સ્વામીને માથું કાપવા માટેની તૈયારી કરી. બંને માનને લીધે થયા પ્રસંગો, બરાબર. પણ તમે ઘટના જુઓ, જીવા ખાચરનો અંતિમ સમય આવ્યો. જીવા ખાચર તો પછી હાવ સત્સંગમાંથી વિમુખ થઈ ગયા હતા, તેમ છતાં એમના દીકરી અમૂલાબા આવ્યા અને મહારાજ એટલા બધા રાજી થઈને જીવા ખાચર પાસે આવ્યા, માથે હાથ મૂક્યો, રાજીપો દેખાડ્યો. અરે દરબાર, શા માટે ઉદાસ છો? અમે તો રાજી જ છીએ તમારા ઉપર. રાજીપો આપી દેહ છોડાવીને ધામ આપ્યું. અને અલૈયા ખાચર, મુક્તાનંદ સ્વામીને દ્રોહ કર્યો છે. શ્રીજી મહારાજ ધામમાં જવાના હતા, અલૈયા ખાચર સામે ચાલીને દર્શન કરવા આવ્યા. શ્રીજી મહારાજે માથે કપડું ઓઢી લીધું, દર્શન આપ્યા નહીં, દર્શન પણ આપ્યા નહીં. કેમ? મારા સાધુ મુક્તાનંદ સ્વામીનો આવો મોટો અપરાધ્ય કર્યો છે, તારું મોઢું હવે ના જો. જોયું, ભગવાન પોતાના અપરાધને માફ કરે છે, પોતાના સાધુના, પોતાના ભક્તના અપરાધને ક્યારેય માફ કરતા નથી. અમારે બાળપણથી જ ગરીબનો પક્ષ અત્યંત રહે છે. વચનામૃતમાં મહારાજ એવું બોલ્યા, અમારો તો એવો સ્વભાવ છે, એક ભગવાન, બીજા ભગવાનના ભક્ત, ત્રીજા બ્રાહ્મણ અને ચોથો કોઈ ગરીબ મનુષ્ય, એ ચારથી તો અમે અતિશય બીએ છીએ, રખેને એમનો દ્રોહ થઈ જાય નહીં. અને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી. આ કળિયુગમાં કોઈ ગરીબથી બીવે? બીવે દાદા? શ્રીજી મહારાજ આમ કહે છે, ભગવાનને ડર ન હોય આપણને શીખવાડવા માટે. કોઈ સીધો હોય, કોઈ સરળ હોય, આમ તો દુનિયામાં કહેવત છે, પોચું હોય ત્યાં જ બધા બોલો આંગળી નાખે. હા, એવું જ છે, આ જગતમાં સંસ્કૃતમાં કહેવત છે. બહુ સરસ નીતિશાસ્ત્રનો શ્લોક છે, કુબજાસ્તિષ્ઠંતિ પાદપઃ સરળાશ્છિદ્યંતે તત્ર કુબજાસ્તિષ્ઠંતિ પાદપઃ. જંગલમાં તમે જઈને જોશો ને તો સીધા ઝાડ હોય ને એ જ સૌથી પહેલા કપાય છે. વાંકા ત્રાંસા બાંગા ઝાડ એને કોઈ કાપતા નથી. એમાં દુનિયામાં પણ એકદમ સીધા હોય ને એ જ સૌથી પહેલા. ગરીબ હોય, સજ્જન હોય, ભગવાનનો ભક્ત હોય, હરિચરિત્રામૃત સાગરમાં 6 પ્રકારના ગરીબ ગણાવ્યા. બાળક છે, ગરીબ છે, કોઈ દરિદ્ર છે, ગરીબ છે, કોઈ વૃદ્ધ છે, ગરીબ છે, કોઈ રોગિષ્ઠ છે, ગરીબ છે, સ્ત્રી છે, ગરીબ છે. 6 પ્રકારના ગરીબની વાત સાગરમાં આવી. એ 6 પ્રકારના ગરીબ છે એનું તાડન ન કરવું, એનું શોષણ ન કરવું. આજે બાળમજૂરીના નામે કેટલું શોષણ થાય છે ને દુનિયામાં જુઓ તમે, બાળકોનું કેટલું બધું શોષણ, ગરીબોનું કેટલું બધું શોષણ આખી દુનિયામાં. 6 પ્રકારના ગરીબ, અને 6-6 પ્રકારના ગરીબનું આ પૃથ્વી ઉપર ભયંકર શોષણ થઈ રહ્યું છે. મહારાજ એમ કહે છે, અમને કોઈની બીક નથી, પણ આ 4ની બીક છે, ભગવાન, ભગવાનના ભક્ત,
ત્રીજા બ્રાહ્મણ અને ચોથા ગરીબ. હરિચરિતામૃત સાગરમાં મહારાજ એમ કહે છે, બાળપણથી અમારો સ્વભાવ એવો છે અમને ગરીબનો પક્ષ અત્યંત રહે, અત્યંત રહે. અમને બરોબરિયાનો અભાવ નથી આવતો, એવો અમારો સહજ સ્વભાવ છે. આ મહારાજે પોતાના સહજ સ્વભાવની વાત કરી. જે અમારી સેવા કરતો હોય તે જો ભગવાનના ભક્તથી ડરતો રહેતો હોય અને રાત દિવસ ભક્તોના ગુણોને કહ્યા કરતો હોય તો તેની સેવા જોઈને અમારી છાતી ઠરે છે. જો ભગવાનના ભક્તોનો ગુણોને કહે તેને અમારી ઘણી જ સેવા કરી છે એમ અમે માનીએ છીએ, પણ જે બીજા ભગવાનના ભક્તોને ડરાવવા માટે અમારી સેવા અત્યંત પ્રેમથી કરતો હોય, અમારી સેવા કરતો હોય અને પાછો બીજા બધા ભક્તોને ડરાવતો હોય અને લેશ માત્ર પણ ભગવાનના ભક્તોના ગુણને કહેતો ન હોય અને વળી બીજાના અવગુણ દેખાડીને ઉપદેશ કરતો હોય, કેમ જે બીજાના અવગુણ દેખાડવાનો તેને ઉદ્દેશ હોય, એમ જે બીજાના અવગુણ દેખાડવા માટે સેવા કરતો હોય તેની સેવાથી તો અમે બહુ ડરીએ છીએ. એની સેવા સ્વીકારતા નથી એમ નહીં, એની સેવાથી અમે ડરીએ છીએ. કારણ શું? અમારા નામે બીજા સંતો બીજા ભક્તોનો દ્રોહ કરે છે, એને દબાવે છે, એને ધાક ધમકી આપે છે, એ તો અમારી સેવા નહીં, એ તો અમારી કુસેવા કરે છે. આપણા સત્સંગમાં એવી ઘણી બધી કથાઓ છે. મહારાજે બે વાત કરી, એક ભગવાનના ભક્તને દબાવે નહીં, ભગવાનના ભક્તને દુખવે નહીં. ભગવાનના ભક્તને કદાચ દુખવી જાય, દુખાઈ જાય તો એને દુઃખ થાય. એના અંતરમાં ઉત્તર હિન્દુસ્તાનના ઘણા બધા પરચાઓ આપણા નંદ સંતોએ લખ્યા છે. મહારાજ જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ છે ત્યારે આ સત્સંગ ગુજરાતની બહાર રાજસ્થાન સુધી, ઉત્તર હિન્દુસ્તાન સુધી, આ બાજુ નિમાડ પ્રદેશ, બરાબર ક્યાં ક્યાં સુધી આ સત્સંગ ફેલાયો હતો? ઉત્તર હિન્દુસ્તાનમાં ધુવા ગામની અંદર બ્રાહ્મણ જ્ઞાતિના બે ભાઈઓ હતા, બુધ અને મદારી. આવું નામ આપણા શાસ્ત્રોમાં છે. બ્રાહ્મણના આવા નામ કેમ હશે એ મને પણ પ્રશ્ન છે, પણ શાસ્ત્રોમાં લખ્યું છે એટલે આપણે માની લઈએ. બ્રાહ્મણમાં બુધ નામ હોય છે, પણ બીજું નામ શું હતું? બ્રાહ્મણનું આવું નામ હોય નહીં મદારી, પણ ઉપનામ હશે ઘણી વાર એવું લાગે. આ બંને ભાઈઓ જ્ઞાતિથી બ્રાહ્મણ હતા, પણ કર્મથી ખેતીનું કામ કરતા, જમીન ખેડતા. એમાં જમીન બાબતે ઝઘડો થયો. જર જમીન અને જોરું ત્રણ કજિયાના છોરું. જ્યાં માણસ હોય ત્યાં ઝઘડો થવાનો, થવાનો ને થવાનો જ. વાસણ ભેગા કરો એટલે ખખડવાના. અમારા છોકરાએ જો ક્યારેક ક્યારેક ધમાલ બરાબર મચાવી લે છે, ધ્યાન રાખજો. બરાબર માફી માગતા શીખી જઈએ, સોરી કહેતા શીખી જઈએ. એક ભગત ગરમ થાય તો બીજાએ શું થઈ જવાનું? નરમ. લે છે ને, હા ભાઈ એની તો એ જ ભાષા ને, એક મારે તો સામે. તા બંને ભાઈમાં ઝઘડો થયો. બુધ નામનો ભાઈ મોટો હતો, એને નાના ભાઈને એવો ધમકાયો, એવો ધમકાયો, એવો ધમકાવી નાખ્યો. નાનો બિચારો ભલો ભોળો, થોડો ઓછી બુદ્ધિનો, જેને ગરીબ કહી શકાય. મેં કીધું ને, ગરીબની છ પ્રકારની વ્યાખ્યા છે. ઘણીવાર કોઈ ઉંમરથી મોટા હોય પણ સ્વભાવથી ભોળા હોય તો એને શું કહેવાય? ગરીબ હોય. પોચું હોય એટલે પછી બધા આંગળી ભરાવે. ઘણીવાર બાપા હોય, વૃદ્ધ થયા હોય, ઉંમરલાયક થયા હોય એટલે બિચારા ભોળા હોય, ભલા હોય, એમાં વૃદ્ધ થાય એટલે છોકરાઓ વારે વારે, બાપા બેસી જાઓ, તમે તમને ક્યાં બુદ્ધિ છે, બકબક કર્યા કરો છો. આ શું કહેવાય? માતા પિતાનો દ્રોહ, ગરીબનો દ્રોહ, ગરીબના અંતરમાં બેઠેલા ભગવાનનો દ્રોહ. ડગલે ને પગલે આ ચાલે છે. નાના ભાઈને એવો ધમકાયો, બે છૂટા પડ્યા. નાનો ભાઈ તો રડતો રડતો જતો રહ્યો. મોટો ભાઈ સાંજે ઘરે આવે, માનસી પૂજા કરવા બેસે. ભગવાનની બહુ સારી ભક્તિ કરનારો આ બુધ, એ નામનો બ્રાહ્મણ માનસી પૂજા કરવા બેસે. માનસી પૂજા મહારાજની મૂર્તિ દેખાય, પણ એને અંતરવૃત્તિ થઈ. એક બાજુ હું ભગવાનની સેવા કરું, ભક્તિ કરું, અને બીજી બાજુ મારા ભાઈ સાથે મેં આજે કેવો વ્યવહાર કર્યો. ન કહેવાના શબ્દો કહ્યા,
ન બોલવાનું હું બોલી ગયો, મહારાજની આજ્ઞા પણ લોપી નાખી, એ ક્યાં એટલો ખોટો હતો? ખોટો તો હું હતો, મેં મારા અહંકારને પોષવા માટે મારા ભાઈને આટલી હદ સુધી કહી નાખ્યું? બિચારો મારી સામે બોલતો નહોતો એટલે જ ને, હમણાં એકની સામે 10 આપે એવો હતો, એને એટલો બધો પશ્ચાતાપ માનસી પૂજામાં થયો, માનસી પૂજા કરતા કરતા રડી પડ્યો, ખૂબ રડ્યો, હે મહારાજ મને માફ કરો, મેં મારા ભાઈને, એક ગરીબ જીવને, એક ભોળા જીવને, એક ભગવાનના ભલા માણસને ન કહેવાના શબ્દો કહ્યા, એનું આવું મેં અપમાન કર્યું. આમ ખૂબ રડે છે એમાં એની માથે એણે કોઈ હાથ મૂક્યો અને જ્યાં ઊંચી નજર કરે શ્રીજી મહારાજ પ્રગટ થયા. મહારાજને પ્રગટ થયેલા જોઈ ખૂબ રડ્યો. મહારાજે માથે હાથ મૂકી રાજી થઈને આશ્વાસન આપ્યા, આશીર્વાદ આપ્યા અને કહ્યું, બસ અમારો ભક્ત ભૂલ ન કરે એવું અમે નથી કહેતા, પણ ભૂલ કર્યા પછી એને પોતાની ભૂલ દેખાય અને પાછો વળી જાય એવા ભક્તની સાથે અમે અખંડ રહીએ છીએ. વિચારો, બુદ્ધે પ્રાર્થના કરી, મહારાજ તમે જે મને દર્શન દીધા મારા ભાઈને પણ દર્શન દો. આજે મારા શબ્દે કરીને વધારે દુઃખ તો એના હૃદયમાં હશે. મહારાજે કહ્યું, બોલાવો. નાના ભાઈને બોલાવ્યો, એની માફી માગી. બંને ભાઈને શ્રીજી મહારાજના દર્શન થયા, સાક્ષાત પ્રગટ શ્રીજી મહારાજ. બંને ભાઈ રડીને કરગરીને વિનંતી કરી, મહારાજ આજે તમે પધાર્યા છો, અમારા ઘરનો થાળ જમો. શ્રીજી મહારાજ થાળ જેમાં, થાળ જમતા જમતા મહારાજે વાત કરી, મહારાજે જમતા જમતા વાત કરી કે અમારો હરિભક્ત હરિભક્ત સાથે જ્યારે વેર કરે છે ત્યારે અમે એને સત્સંગની જ કાચપ માનીએ છીએ. કેની? અમારો હરિભક્ત હરિભક્ત સાથે જ્યારે વેર કરે છે ત્યારે અમે એને સત્સંગની જ કાચપ માનીએ છીએ. માટે ભગવાનનો ભક્ત એને કહીએ જેને કોઈ સાથે વેર ન બંધાય. ભગવાનનો ભક્ત એને કહીએ જે કોઈનો અપરાધ ન કરે. ભગવાનનો ભક્ત એને કહીએ જે કોઈનો દ્રોહ ન કરે. આમ જમતા જમતા જ અધૂરો થાળ મૂકી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. બંને ભાઈ તો જોતા રહ્યા, મહારાજ પણ દેખાય નહીં, અધૂરો થાળ દેખાણો. બંને ભાઈને થયું કે મહારાજે રાજી થઈ પ્રત્યક્ષ દર્શન આપી, આપણને સલાહ આપી અને રાજી થઈને રાજીપાનો અડધો થાળ આપ્યો. બંને ભાઈ ભેગા થઈને જેમા અને પ્રેમથી પાછા છૂટા પડી ગયા. કોઈ શાયરી લખી છે સરસ, સાત પ્રકારની સમજણ. દુઃખને સ્વીકારી લેવાય તો દુઃખનો જરાય ભાર નથી. દુઃખને સ્વીકારી લેવાય તો દુઃખનો જરાય ભાર નથી. અંગ્રેજીમાં કહેવત છે, ગોન ઇઝ ગોન, ડન ઇઝ ડન. જે થઈ ગયું તે થઈ ગયું, હવે રડવાથી શું થવાનું? દુઃખને સ્વીકારી લેવાય તો દુઃખનો જરાય ભાર નથી, અને જો બધું સવળું લેવાય તો શાંતિનો કોઈ પાર નથી. નંબર ત્રણ, અપમાન જો ખમી લેવાય તો માનનું માન લગાર નથી. કોઈક બોલી ગયા પણ આપણે જો ગમ ખાઈ જઈએ, કહેવાય છે ને કમ ખાવો ગમ ખાવો ઓર નમ જાવો, આપણે જો ગમ ખાઈ જઈએ તો થોડી વાર માટે મનમાં સમસમી જવાય, પણ ભડકો થતા ભૂકંપ થતા બચી જાય. પણ પેલો એક ને આ હામે બે, પેલો નાળિયેરની જેવડી આપે તો આ તરબૂજ જેવડી, તો શું થાય દાદા, એનો કોઈ અંત આવે? ભગવાન બુદ્ધ કહેતા, કાળા રંગ ઉપર કાળો રંગ કરવાથી ક્યારે ધોળો રંગ થતો નથી. ક્રોધનો જવાબ આપો, ક્રોધનો જવાબ, બુદ્ધનું પ્રસિદ્ધ વાક્ય, ક્રોધનો જવાબ આપો પણ કરુણાથી. કેનાથી? નંબર ચાર, સંપને જો સાચવી શકાય તો દુઃખનો કોઈ દેનાર નથી. સાત સમજણ અદ્ભુત લખી છે કોઈએ. સહુ મળીને સભા કરીએ તો વિખવાદને કોઈ દ્વાર નથી. છઠ્ઠું, વિવેકી ઉત્સાહ રાખીએ તો જીવનમાં ક્યાંય હાર નથી, અને જ્ઞાન સાચું જો સમજાઈ જાય તો આનંદ મૂર્તિથી ક્યાંય બહાર નથી. આટલું સમજવાનું છે, સુખ તો ભગવાનની મૂર્તિમાં છે, બાકી બધી જગ્યાએ તો. કેટલી સરસ શ્રીજી મહારાજ વાત કરે છે, અમારો અંગ આવું છે, અમારો સ્વભાવ આવો છે.
કોઈ ભગવાનનો ભક્ત હોય એનો ક્યારેય દ્રોહ ન કરવો, એને દબાવો નહીં. અમારી સેવાના નામે, અમારા નામે પણ કોઈ દબાવે છે એ પણ અમને ગમતું નથી. ગોપાળાનંદ સ્વામી વાતોમાં કહે, ગુણમાં પણ મોટો દોષ રહ્યો છે, ગુણમાં પણ મોટો દોષ રહ્યો છે. તે શું? તે પોતે કરતો હોય ને, પોતે ઉપવાસ કરે પણ બીજાએ ઉપવાસ ન કર્યો હોય ને, એના અવગુણ લે, આ મોટો ગુણને વિશે દોષ છે. ગુણાત્યાનંદ સ્વામીએ પણ આ વાત કરી. વચનામૃત લોયાનું છઠ્ઠું, એમાં શ્રીજી મહારાજે પણ જુદી રીતે આ વાત કરી. મહારાજ એમ કહે છે કે પોતાને વિશે સદગુણ હોય પણ એ સદગુણે કરીને જો બીજાને જો ઉદ્વેગ જેવું થતું હોય, એ સદગુણ છે પોતાનો બરાબર, બીજાનું અંતર જો ઉદાસ સરખું થતું હોય તો મહારાજ એમ કહે સદગુણ છે તેમ છતાં એનો ત્યાગ કરવો. ગુરુજીએ સરસ સભામાં વાત કરી હતી આ વચનામૃતની, એકવાર ઉલ્લેખ કરી. અને મુક્તાનંદ સ્વામી અડધી રાત્રે જાગ્યા, નાના સંતો ભૂખ્યા થયેલા, રસોડામાં જમવા માટે પહોંચી ગયેલા. મુક્તાનંદ સ્વામી તપાસ કરે, સાધુ દેખાતા નથી, ક્યાં ગયા અડધી રાત્રે. અને મુક્તાનંદ સ્વામી રસોડામાં દીવો સળગતો જોઈ પહોંચ્યા, સંતોને જમતા જોઈ મુક્તાનંદ સ્વામી અંદર ગયા. પણ મુક્તાનંદ સ્વામીને જોઈને સાધુઓ એવા ડઘાઈ ગયા, એવા ડરી ગયા, હાથમાંથી રોટલા નીચે પડી ગયા, આંખો ફાટી ગઈ કે આજે તો એક માણસના મનમાં મોટા પ્રત્યે ભાવ પણ હોય છે અને મોટાનો ભાર પણ હોય છે. ભાવ અને ભાર બંને હોય છે, બહુ નાની ભેદરેખા છે. નાના સંતો એવા ડરી ગયા કે જાણે કે પૃથ્વી ફાટી ગઈ, એમના માટે તો જાણે કે આકાશ પડ્યું આકાશ ઉપરથી. હમણાં શું થશે, સ્વામી શું કહેશે, અમારા ઉપર નારાજ થઈ જશે. સંતોની ભૂલ નાની હતી પણ રંગે હાથે પકડાયા ને એટલે બહુ મોટી ભૂલ થઈ ગઈ એવું લાગ્યું. પણ મુક્તાનંદ સ્વામી તમે જુઓ, સત્સંગની માં શા માટે છે? મહારાજે સત્સંગની માનું બિરુદ કેમ આપ્યું છે? અડધી રાત છે, ખરેખર સ્વામી તપાસ કરવા જ નીકળ્યા છે, સંતો કેમ દેખાતા નથી, પથારીઓ કેમ ખાલી છે, ક્યાં ગયા હશે? રસોડામાં સાધુને રોટલા જમતા જોઈ અને હાથમાંથી રોટલા પડી ગયા, મોઢા એકદમ કાળા પડી ગયા, અને મુક્તાનંદ સ્વામી સંતોને ઓળખી લીધા, પારખી ગયા સ્વામી. અને સંતો કોઈ બોલ્યા નહીં પણ સ્વામી નજીક આવીને સંતોને કહ્યું, સાધુઓ અમને પણ ભૂખ બહુ લાગી છે, કંઈ હોય તો લાવો ને. સંતો તો રાજી રાજી થઈ ગયા, સ્વામી તો આવો, તમે બિરાજમાન થઈ જાઓ. તમે મુક્તાનંદ સ્વામી જમવા માટે નહોતા પધાર્યા પણ નાના સંતોને ઉદ્વિગ્ન ન થઈ જાય, ઉદાસ ન થઈ જાય એટલા માટે સ્વામીએ પોતાનું અંગ શ્રેષ્ઠ હોવા છતાં એ અંગ થોડું ન્યૂન કર્યું, સેવા એ કરી. બીજાના અવગુણ દેખાડવા માટે સેવા આદિ કરતો હોય તેની સેવાથી અમે બહુ ડરીએ છીએ. એવાએ કરેલી સેવાને તો અમે મહાન વજ્રઘાત જેવી માનીએ છીએ. તે ભલે અમારી સેવા નિત્ય પ્રત્યે કરતો હોય તો પણ ઘટી જાય છે. ઘણા ભક્તો સેવક થઈને અમારી સેવા કરે છે પરંતુ તે બધાનો ભાવ જુદો જુદો હોય છે. અમે તેને મનમાં જાણીએ છીએ. જેને જેવો ભાવ હોય તે પ્રમાણે અમારી સેવા કરે છે. અમારી સેવા તો ફળને આપનારી છે. જેને જેવો ભાવ હોય તેવું ફળ મળે જ છે. જેસો જાકુ હે ભાવ સેવા કરહી હમાર તેહે, જેસો જાકુ ભાવ સેવા કરહી હમાર તેહે, આવહી તે સો લાવ સેવા હે ફલ કે દેન કર, સેવા હે ફલ કે દેન કર. સેવા કરતા પણ કેવી રીતે સેવા કરીએ છીએ ને બહુ મહત્વની છે, બહુ મહત્વની છે. માળા કરતા પણ કેવી રીતે માળા કરીએ છીએ ને અતિ મહત્વની છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે, મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે, માટે સેવા કરીએ. આમ તો
સેવાના ઉદાહરણ ગોતવા અઘરા છે, સાચું કહું. આધ્યાત્મિક જગતમાં વધારે વધારે દુરુપયોગ થયો હોય તો કેનો? સેવા શબ્દનો. એની પાછળ સ્વાર્થ, એની પાછળ કપટ, એની પાછળ રમત, એની પાછળ કેટલા પ્રકારની ગેમ, એના પાછળ દેખા દેખી, એની પાછળ ઈર્ષ્યા, કેટલું રાજકારણ સેવાની અંદર રહ્યું છે બોલો. પણ સેવાનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો આપણા ભગતજી, રણછોડ ભગતજી. અમે સાધુ થયા બરાબર ત્યારના ભગત પાર્ષદ છે, એટલે આપણા મંડળમાં મોટામાં મોટા સદગુરુ સ્થાનના પાર્ષદ કહેવાય. હા, પણ એમનો રાજીપો શું છે? નાનામાં નાના સંતોને નિધડક થઈને કંઈક કેવું હોય ને, ચોખ્ખી ભાષામાં કહું ને કંઈક ઠપકો આપવો હોય ને, તો એમને આપી શકે, કેટલો મોટો રાજીપો. ને ઘણીવાર આપણને તો મોટાને કોઈને કેવું હોય તો ડર લાગે, આપણને કોઈ મોટા સંતને મોટા ભક્તને કેવું હોય ને તો 10 વખત વિચાર કરે, પ્લાનિંગ કરે, આયોજન કરે, તો એ ઘણીવાર એનું પ્લાનિંગ તો સફળ ના થાય. સેવા એટલી શ્રેષ્ઠ વસ્તુ છે. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કહ્યું, સેવાને જ અમે મુક્તિ માનીએ છીએ. અમારા મતે ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ કલ્યાણ છે. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, સિદ્ધાંતના રૂપે લખ્યું. ભગવતપાદ રામાનુજાચાર્ય જીએ આપણી આખી ભક્તિ પરંપરા, આપણો આખો વિશિષ્ટાદ્વૈત મત, શ્રીજી મહારાજના રહસ્યનો સિદ્ધાંત, વચનામૃત વડતાલનું 19મું, મહારાજ એમ બોલ્યા, ભગવાનના અર્થે પ્રવૃત્તિ કરવી એને જ અમે ભક્તિ માનીએ છીએ. તાળીઓથી વધાવો, આ બે વાત સમજવા જેવી છે. ભગવાનને અર્થે પ્રવૃત્તિ કરવી એને જ અમે ભક્તિ કહીએ છીએ. એ ભક્તિ, એનું જ નામ સેવા, એ સેવા એનું જ નામ કલ્યાણ. ભગવાનને અર્થે, કોને અર્થે? બસ ગુરુજીનું સૂત્ર છે ને, હે નાથ તું હિ તું. મહારાજ એમ કહે છે, જેસો જાકો ભાવ સેવા કરહી હમાર તેહે. સેવા તો ઘણા કરે છે, જેને જેવો ભાવ હોય એ પ્રમાણે સેવા કરે છે. રાણપુરના સુખાગોર ખબર છે ને, દર્શને આવતા મહારાજની સેવા ઘણી રીતે કરતા, એ પણ કરતા હશે ને, મહારાજનો પ્રસાદ કેટલો બધો જમતા, ઘણા બધા સેવા કરતા હોય. અને હા, આ તો બહુ સેવા શબ્દ. અમારે કાર્ય કરતા સંતોનું શું થાય ખબર? આપણે કોઈ પણ હોય, જેમ કે આપણે મંદિરનો કોઈ ઉત્સવ છે, નવો પ્રોજેક્ટ લીધો છે, ભગત આપણે આ પ્રોજેક્ટ કરવો છે ને, એના માણસો મળે, સ્વામી કોઈ ચિંતા ન કરો, સેવા બોલો. સેવકને શું આજ્ઞા છે કયો? આપણને એમ થાય ભાઈ સેવકને આજ્ઞા છે, આપણે મંદિરમાં આ વસ્તુ લાવવી છે, તમે ખાલી એનો ભાવતાલમને કયો? એક તો સ્વામી તમે કોઈ ચિંતા જ ના કરો, એવું નહીં, પણ કંઈક આપવાનું લેવાનું હોય તો એ સ્પષ્ટ કરો. ન લેવાનું સ્વામી તમે જે આપશો ને લઈ લેશું, બસ અમે કહીએ ભાઈ એક ડોલર આપશું, સ્વામી કંઈક વિચારીને કરજો ને તમે જે યોગ્ય લાગે તે, તો પછી જો તમે કહેજો, નકર પછી કાલે તમને મન દુઃખ ના થાય. ઘણી વખત બધું સ્વામી સેવામાં, સેવા સેવા શબ્દ કરીને એવું મુંડન કરી જાય ને ઘણા તો. હા દાદા, હા વાળ ઉગવા નથી દેતા પછી સેવાવાળા તો, એવું મુંડન કરે છે. એના કરતા પહેલેથી અમેરિકન સ્ટાઇલ તમે જો, પહેલેથી તમને કહી દે, એડવાન્સમાં કહી દે આટલું કરીશું ને આટલી કિંમત, પહેલું જ બિલ મૂકી દે પછી જ બધી વાત, ને એડવાન્સ પૈસા પહેલા લઈ લે. કહેવાનું શું? શરૂઆતમાં આપણને લાગે થોડું તોછડું, પણ પરિણામે એનું ઘણું સારું હોય. અને આ સેવા 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 અમે એટલી બધી વખત છે ને, આ વાળ એમ ખરી ગયા જાજા. હા દાદા, એટલે એવું થાય. મહારાજ કહે છે, સેવા તો ઘણા કરે છે, દરેકના જુદા જુદા ભાવ હોય એ પ્રમાણે સેવા કરે છે, અને જેવો ભાવ હોય એવું એને ફળ મળે છે. અમે તો સહુનું હિત ઈચ્છીએ છીએ, સહુને રૂચિ પ્રમાણે સેવાનું ફળ મળે છે. અમે ક્યારેય કોઈનું કુહિત કરતા નથી, પણ જેની જેવી રૂચિ હોય તે પ્રમાણે તેને ફળ આપીએ છીએ. એટલે કે જેવા આશયથી સેવા કરે છે એવું એને ફળ મળે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 5મ પુરમાં શ્રીહરિએ પોતાના અંગની વાત કહી એ નામે 52મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.